નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત બહુચરાજીમાં થોડા સમય માટે ધોધમાર વરસાદ વરસ્યો તાલુકાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી રસ્તા પાણી પાણી થઈ ગયા બપોરે ગરમી વચ્ચે અચાનક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે માવઠું ત્રાટક્યું બહુરાજી સહિત દરેક છે બપોરે ગરમી વચ્ચે અચાનક વાદળ બંધાયા અને ભારે પવન તથા વીજળીના કડાકા સાથે માવઠું ધ્રાટક્યું છે મહેસાણાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ સતત ત્રીજા દિવસે માવઠું થયું છે આ તરફ કચ્છના પણ દ્રશ્યો અમે આપણે બતાવ્યા જિલ્લામાં સતત ત્રીજા દિવસે કચ્છમાં પણ માવઠાને લઈને જાણકારી મળી રહી છે ભારે પવન અને કરા સાથે માવઠું થયું છે માધાપર કોચડામાં પણ ઝરમર વરસાદ છે કચ્છથી ન્યૂઝ એટીન સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ છે મેહુલ હાલમાં કચ્છમાં શું પરિસ્થિતિ સતત ત્રીજા દિવસે માવઠું જી સિદ્ધાર્થ ચોક્કસ થી વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે આજે સતત ત્રીજા દિવસે કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેમાં અંજાર તાલુકાના કેટલાક વિસ્તારોમાં જે તે કરા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં રત્નાલમાં ભારે પવન સાથે કરાનો વરસાદ વરસ્યો હતો તો ભુજ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો જેમાં માધાપર કોટડા નાળાપા ધાણેટી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જી સિદ્ધાર્થ સાથે મેહુલ જેટલી પરિસ્થિતિ જોવા મળી રહી છે કયા કયા વિસ્તારો કે જ્યાં આગળ કરા પણ થયા હોવાની જાણકારી છે જી ચોક્કસ થી વાત કરીએ તો સિદ્ધાર્થ જે અંજાર તાલુકાના રતનાલ ગામ આવેલું છે ત્યાં પાસે તેમજ તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છે તે ભારે કરા સાથે અને ભારે પવન છે તે પણ ફૂંકાયા હતા અને વરસાદ વરસ્યો હતો જી આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ તો હાલમાં અનેક એવા વિસ્તારો રતનાલ સહિતના કે જ્યાં આગળ ભારે પવન સાથે કરા સાથે વરસાદ થયો છે કચ્છમાં સતત ત્રીજા દિવસે માવઠું રતનાલમાં કરા સાથે કમોસમી વરસાદ ભારે પવન સાથે કરાનો વરસાદ થયો છે માધાપર કોટડા નાડપા ધાણેટી સહિતના વિસ્તારોમાં વરસાદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા દિવસથી માવઠાનો માહોલ છે છે જેના કારણે ખેડૂતોને જીવ પડી કે વાત મહેસાણાની પણ કરીએ મહેસાણા જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે માવઠું થયું છે બપોરના સમયે બહુચરાજીમાં થોડા સમય માટે ધોધમાર વરસાદ વરસ્યો તાલુકાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી રસ્તા પાણી પાણી થયા બપોરે ગરમી વચ્ચે અચાનક વાદળ બંધાયા અને ભારે પવન તથા વીજળીના કડાકા સાથે માવઠું રહ્યો છે બહુચરાજી અને આસપાસના વિસ્તારોમાં માવઠું થયું છે સૌથી વધારે મહત્વની વાત ભારે પવન અને ગાજવીજ સાથે આ માવઠું થયું હોવાની જાણકારી છે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદને કારણે લોકો એ માટે પણ ચિંતિત છે કે ભર ઉનાળે તેઓ ગરમી માટે ટીવાયેલા છે ના કે વરસાદ માટે જેને લઈને હાલાકી ભોગવી રહ્યા છે લોકો મધ્ય ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી હતી ત્યારે ઉત્તર ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના એટલા વિસ્તારો છે કે જ્યાં આગળ કમોસમી વરસાદની અસર જોવા નથી મળી પરંતુ હાલમાં બહુચરાજી અને મહેસાણાના આસપાસના વિસ્તારો એવા છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે જે રીતે આ પહેલા કચ્છના પણ દ્રશ્યો જોયા કચ્છમાં પણ એ રીતની પરિસ્થિતિ છે તેવી રીતે અહીંયા પણ એ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે સતત ત્રણ દિવસે વરસાદ થયો કમોસમી વરસાદ અને તે પણ ભારે પવન સાથે વરસાદ થયો ન્યૂઝ ઇટિન સંવાદદાતા કેતન અમિત જોડાઈ ગયા છે કેતન હાલમાં મહેસાણામાં શું પરિસ્થિતિ છે વરસાદને લઈને ચોક્કસથી સિદ્ધાર્થ જણાવ્યું કે મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં હાલ જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ખાસ કરીને બહુચરાજીની વાત કરવામાં તો બહુચરાજી તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવે છે ભારે પવન સાથે એકાએક જે કમોસમી વરસાદ છે તે શરૂ થયો છે ગાજવીજ અને ભારે પવન સાથે બહુચરાજીમાં આ જે વરસાદ હોય છે તે શરૂ થયો છે કમોસમી વરસાદના કારણે હાલ જે ઉનાળું જે

રાજ્યમાં ચાલી રહેલું માવઠું હવે આક્રમક બની પોતાનું રૂપ દેખાડી શકે છે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે માવઠા દરમિયાન હવે પવન અને ગાજવીજનું પ્રમાણ વધી શકે છે આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની વરસાદ વરસી શકે છે આથી લોકોને સાવચેત રહેવું જરૂરી છે રાજ્યભરમાં હજુ પાંચ દિવસ માવઠાની આગાહી છે

और देखा जाए डे दे वन आज से एक डब्ल्यू का साइफर हो चुके साउथ पाकिस्तान जॉइन रीजन में उसके वजह से आ, आ, ये सिस्टम की वजह से हम बारिश एक्सपोर्ट कर रहे हैं इसीलिए देखा जाए नॉर्थ पार्ट्स में लाइक कच्छ जामनगर राजकोट उसी एरिया में सौराष्ट्र में ज़्यादा होगा मतलब ठंडा एक चांसेस है और उत्तर गुजरात में डे टू में हाईएस्ट एस है डे टू में स्कैटर्ड भी एक्सपेक्टेड डिस्ट्रीब्यूशन जो है

એના માટે સર્વે પણ થઈ ગયું છે સર્વેના રિપોર્ટો પણ આવી ગયા છે અધિકારીઓના અભિપ્રાયો સાથે આ સહાય અર્થેનું પ્રકરણ માનીય મુખ્યમંત્રી શ્રીની વિચારણા હેઠળ છે બનાસકાંઠામાં કિશોર પર વીજળી પડી પાલનપુરના સામધી નાડાની વાસ ખાતે વીજળી પડતા કિશોરનું મોત થયું આજે સવારે પંદર વર્ષ્ય કિશોરનું મોત નીપજ્યું કિશોરના મૃતદેહને પીએમ અર્થે ખસેડા આવ્યો છે બનાસકાંઠાના ધાનેરામાં ધોળા દિવસે બાઇકની ચોરી થઈ શહેરના દેવદર્શન શોપિંગ કોમ્પ્લેક્સ નજીક પાર્ક કરેલું બાઇક ઉઠાવીને એક શખ્સ નાસી છૂટ્યો સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે લોકોની અવરજવરથી ધમધમતા વિસ્તારથી દિવસે બાઇક ચોરતા સ્થાનિકો પણ અચંબામાં મુકાયા છે

વિવાદિત હડકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચારથી આરોપીનો મામલો આરોપીઓની જામીન અરજી પર ચુકાદો ટળ્યો છે હવે સોમવારે આરોપીઓની જામીન અરજી પર કોર્ટ ચુકાદો આપશે અને ચાર આરોપીની આગોતરા જામીન અરજી પર ચુકાદો જાહેર કરાશે આ કેસના તપાસ અધિકારીએ કોર્ટમાં જામીન ન આપવા રજૂઆત કરી હતી જ્યારે ચાર આરોપીઓએ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી જે મામલે સોમવારે કોર્ટ ચુકાદો આપશે જુનાગઢ નજીક ચોરવાડ ગામના પચીસ વર્ષના યુવાનની હત્યા હત્યા યુવાનના શરીર પર હત્યારાઓએ ચરીના રીતે કરી માર્ગ ફેંકી દીધો હતો હત્યાની જાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને યુવાનના મૃતદેહને પીએમ માટે ચોરવાડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હત્યાની જાણ થતા ગામ લોકોના પણ ટોળે ટોળા સરકારી હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા ત્યારે યુવકની હત્યા કોણે કરી અને કયા કારણોસર કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

અવારનવાર ગઈકાલે વધારે માર મારવાના કારણે આ બાળકીનું મૃત્યુ થયું પંચમહાલના ભાદ્રોલી ખુર્દના ફળિયામાં આડા સંબંધમાં ખૂની ખેલ ખેલાયો ધનેશ્વર ગામના પરિણીત યુવકને ફળિયાની પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતા પરિણિત યુવક તેની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો જ્યાં પ્રેમીને પ્રેમિકાના પતિએ જોઈ જતા બંને વચ્ચે ઝઘડો થયો હતો પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીના પ્રેમીને લાકડાના ફટકા માર્યા પ્રેમિકાએ પણ પતિનો સાથ આપી પ્રેમીને પાઇપ વડે ફટકાર્યો પ્રેમિકાને મળવા આવેલા યુવકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હત્યાની જાણ થતા વેજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રેમીની હત્યા કરનાર આરોપી પતિ અને પત્નીને પકડવા ચક્રો ગતિમાન કર્યા નવસારીના ગામના સરપંચ પર હુમલાનો મામલો ચિમલા ગામમાં વલસાડ જિલ્લાના જેસપુર ગામના યુવકને માર મારવામાં આવ્યો હતો પોતાના રક્ષણ માટે યુવક ભાગીને સરપંચના ઘરે પહોંચ્યો હતો ઘાયલ યુવકને માનવતાના ધોરણે સારવાર માટે લઈ જવાતા સરપંચ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો બેલીમોરા રેલવે અંડરપાસમાં સાત થી આઠ શખ્સોએ ઘેરી અને હાથ પર ચપ્પાના ગામ આર્યા હતા સમગ્ર ઘટનાને લઈને આ ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામ લોકોએ સીસીટીવી શરૂ કરી છે જેમાં શંકાસ્પદ ગાડીઓ પસાર થતી દેખાય આ ગાડીઓ કોની છે તે મામલે તપાસ શરૂ કરવામાં આવી કડીમાં અસામાજિક તત્વો નો આતંક કડી શહેરમાં જાણે હવે અસામાજિક તત્વો બેફામ ફરી રહ્યા છે અસામાજિક તત્વોને કોઈનો ડર જ નથી રહ્યો પચાસ થી વધુ યુવકો ટોળા હથિયારો સાથે લઈને આવ્યા હતા શહેરના વિવિધ માર્ગો પર ટોળાએ આતંક મચાવ્યો હથિયાર લઈને આવેલા યુવકોએ દુકાનોમાં તોડફોડ કરી જાહેર માર્ગો પર આવેલી દુકાનોમાં તોડફોડ કરી ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો પોલીસે ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી જાહેરનામા ભંગ અને તોડફોડ મુદ્દે નોંધાઈ ફરિયાદ મિત્રએ સ્નેપચેટ મારફતે સગીરા સાથે મિત્રતા કેવી કપડાના શોરૂમમાં બોલાવી આચર્યું દુષ્કર્મ બીજા મિત્રએ રેસ્ટોરન્ટના કપલ બોક્સમાં આચર્યું દુષ્કર્મ વિભત્સ ફોટા પાડી રોઝા રાખવા બ્લેકમેલ કરી મોરબીમાં વધુ એક સગીરા સાથે બે વિધર્મીઓએ મિત્રોએ દુષ્કર્મે આચર્યું છે આરોપી અયાન આરબે સગીરાનું માં ફસાયેલ બાઇક કાઢી દઈ તકનો લાભ લઈ મિત્રતા ખેળવી ત્યારબાદ તેના મિત્ર મુસ્તફાએ પણ સ્નેપચેટ મારફતે તેજ સગીરા સાથે મિત્રતા કરી જે બાદ પોતે નોકરી કરતો હતો ત્યાં કપડાના શોરૂમમાં સગીરાને બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું બીભત્સ ફોટા લઈ લીધા તે ફોટા બતાવી બીજા મિત્રએ સગીરાને બ્લેકમેલ કરી અને રેસ્ટોરન્ટના કપલ બોક્સમાં દુષ્કર્મ આચર્યું જે મામલે અયાન આરબ અને મુસ્તફા દલવાણી નામના ઈસ્મો વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે આરોપી મુસ્તફા સગીરાને બ્લેકમેલ કરી રોઝા રાખવા પણ દબાણ કરતો હતો મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી બંને વિધર્મી મિત્રોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સુરતના ઓલપાડમાં વિધર્મી યુવક સગીરાને ભગાડી જતા મામલે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે આ ઘટનાને લઈને ગત રાત્રિએ બે જૂથના લોકો સામસામે આવી જતા મારામારી અને પથ્થરમારો થયો હતો મામલો બિચકતા જિલ્લા એસપી સહિત પોલીસનો કાફલો ઉલપાડ ટાઉનમાં ખડકી દેવામાં આવ્યો હતો પોલીસે કોમ્બિંગ કરીને પરિસ્થિતિને કાબૂમાં કરી હતી સુરત ગ્રામ્ય એસપી હિતેશ જોયસરે જણાવ્યું કે સામાન્ય અફવાના કારણે મામલો ઉશ્કેરાયો હતો કેટલાક અસામાજિક તત્વોએ વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો

એ તમામ વિદ્યુત કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે ઓલપાડ ટાઉન અને શહેરીજનો એ કોઈ પણ ચિંતા કે ભયમાં ના રહે અત્યારે પોલીસનો સફિશિયન્ટ બંદોબસ્ત છે અને આવનારા દિવસોમાં પણ પોલીસનો બંદોબસ્ત થોડા દિવસ હજી અહીં ચાલુ રહેશે

કામ બંધ રાખવાની પણ વાત કરી બીજી તરફ શ્રમિકોની વ્યાજબી માંગ પર ધ્યાન આપી રૂપિયા પચાસનો વધારો આપવાની કોન્ટ્રાક્ટરે તૈયારી દર્શાવી અને જો શ્રમિકો વધુ ભાવ વધારો માંગશે તો કોન્ટ્રાક્ટરે આગામી સમયમાં ચોક્કસ મુદત માટે હડતાળ પર જવાની ચીમકી પણ ઉચ્ચારી છે જે મજદૂરોનો ભાવ દિવસે દિવસે વધતા જાય છે અમે કોન્ટ્રાક્ટર ભાઈઓ સાથે મળીને નક્કી કર્યું છે કે આપણે આ ભાવે લઈ જવાનું છે જે નાના મોટા અમે કામ રાખતા હોય છે તેમાં જીરો તો હોઈએ ઘણી વખત એવું બનતું હોય કે આ ભાવ વધારાના કારણે અમારે ઘરમાંથી પૈસા નાખવા પડે આજે અમે કરજામાં આવી ગયા છે એના કારણે વલસાડ કોન્ટ્રાક્ટર બધા ભેગા થઈને આ નક્કી કર્યું છે કે અમે સ્વેચ્છાએ આ ભાવ આપશું અને જેને સ્વેચ્છાએ અમારી સાથે આવવું હોય તે કામ કરે અને બાકી એની મરજી છે એ જે ભાવે જ્યાં જવાનું હોય ત્યાં જઈ શકે છે કે બંને જણા સાતસો રૂપિયા માંગતા હતા તો સાતસો રૂપિયા કઈ રીતના પોસાય સાતસો રૂપિયા મજૂર માંગે છે અને કારીગર હજાર રૂપિયા માંગે છે બારસો રૂપિયા માંગે છે તો મજૂરને કારીગર કારીગરને મજૂર તરીકે લઈ જવા સારા ને અમારે તો કે કારીગરી બી કરશે ને મજૂરી કામ બી કરશે એટલે આ બધું बैलेंस करवा हमें हमारा करूँ पड़ो सब्जी का रेट कितना हो गया अस्सी रूपया से कोई नीचे में सब्जी नहीं मिलता है दो हजार के नीचे में कोई रूम नहीं मिलता है पंद्रह सौ में गैस मिलता है उसके तो बाद चावल पहले तीस रूपए खाते थे पचास रूपए खा रहे हैं यही है हम लोग उतना में काम नहीं करें करें करेंगे काम अभी नहीं करेंगे लेकिन सबको रेट कम करना चाहिए हम लोग रूम रेंट पंद्रह सौ रूपया पहले देते थे अभी दो हजार पच्चीस सौ क्यों हो गया ये भी सोचने वाली बात है चौकमाथा में पूरा पंद्रह दिन बीस दिन बैठ के खाते हैं तो कोई ठीकदार तो आता नहीं है कंट्रेक्टर लोग पूछने जो तुम लोग बैठ के खा रहे हो उसके बाद इतना छड़िया के भाव महंगा हो गया है तो उन लोग का भी सोचना चाहिए पूरा खून जला के काम करते हैं ठीकदार लोग सोचना चाहिए कि नहीं મહેશ્વરી ક્રેકર્સમાં ભીષણ આગની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અરવલ્લીના મોડાસામાં બસપોર્ટ પાસે આવેલી દારૂખાનાની દુકાનમાં ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી દારૂખાનાની બંધ દુકાનનું તાળો ખોલીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દારૂખાનાના હોલસેલ વેપારીને સાથે રાખીને જિલ્લા પુરવઠા અધિકારી સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી સમાચાર હિન્દુ યુવતીના શોષણનો મામલો પોલીસે બે વિધર્મી સામે નોંધી ફરિયાદ પતિ વાજીદ અને જેઠ આરીફની કરી ધરપકડ હજુ પાંચ આરોપી પોલીસ પકડથી દૂર પતિ અને જેઠ યુવતી સાથે કરતા શારીરિક શોષણ હિન્દુ યુવતીનું કરાવ્યું હતું ધર્મ પરિવર્તન જેઠ દ્વારા યુવતી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા વડોદરામાં યુવા કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લોકશાહી બચાવવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું સરકારી અનાજ કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે કૌભાંડની તપાસ કરી રહેલી એસઆઈટીએ અસંખ્ય કેસોમાં અધિકારીઓની સંડોવણી હોવાનો મુખ્ય હોવાનો ઉલ્લેખ કર્યો છે અધિકારીઓની ભગત સામે આવતા જૂના કેસ ફરી રીઓપન કરવાની ભલામણ કરી છે બે હાજર સત્તર થી બે હજાર સુધીમાં થયેલા ત્રણશી જેટલા કેસ રીઓપન કરવામાં આવશે આગળની કાર્યવાહી એસઆઈટી ની ભલામણ મુજબ કરવામાં આવશે સમાચારમાં જોડાયેલા રહો ન્યૂઝ ગુજરાતી સાથે

આમ તો હેલ્થ સેન્ટરમાં લોકો બીમારી દૂર કરવા આવે છે પરંતુ અહીં તો ખુદ હેલ્થ સેન્ટર જ બીમારીમાં સપડાયું

મોટી ની રાહ જોઈ રહ્યા હોય તેમ કોઈને કઈ જ પડી નથી પ્રશાસનના આ ઉદાસીન વલણના કારણે સ્થાનિક લોકો પણ રોષે ભરાયા લોકોની માંગ છે કે હંગામી ધોરણે હેલ્થ સેન્ટર બદલી તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે જેથી લોકોના માથે મંડરાઈ રહેલો ખતરો ટાળી શકાય અમદાવાદના કાર્ડમાં ભૂતિયા નામ ઉમેરાઈ ગયાના મામલે ખેડૂતો સાથે અન્યાય થયો છે એવામાં મામલતદાર તપાસ માટે જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે મામલતદારનું અણછાજતું વર્તન જોવા મળ્યું તપાસમાં વિશ્વાસ દાખવવાના બદલે ગ્રામજનોને ગુનેગાર હોવાનો અનુભવ થતા મોટી અસમંજસ ઉભી થઈ હતી આ સમગ્ર મામલે પૂછ્યું તો મામલતદારે તપાસ ચાલુ હોવાનો રાગાલપ્યો બીજી તરફ પાલડી કાકંજ ગામના ખેડૂતોને સમાધાન માટે સમજાવવામાં આવી રહ્યા છે ગામના આગેવાને મામલતદાર અને રાશન કાર્ડ ધારક વચ્ચે સમાધાન કરીને તેમની માંગણીઓ અંગે પૂછવામાં આવ્યું હતું જો કે આ અંગે ખેડૂતો એકના બે થવા તૈયાર નથી રાશન કાર્ડમાં અન્ય જ્ઞાતિના નામ એડ થવાના મામલે ખેડૂતો નામ એડ કેવી રીતે થયા તે અંગે ઉપર સુધી તપાસ કરવાની માંગણી કરી રહ્યા છે તો બીજી તરફ ગામમાં સસ્તા અનાજની દુકાન જેના નામ પર છે એ ગંભીર ગંભીરસિંહ ચૌહાણના પક્ષકારોને કારણે ગામમાં જ્ઞાતિ વિષયક મામલે બે જૂથ ઉભા થયા છે

આ મંડળીની અંબાજી ઇકબાલ ગઢ અને અમીર ગઢ માં બ્રાન્ચ ચાલતી હતી જેમાં લોકો ના લાખો રૂપિયાની જમા હતી આ મંડળી ના વ્યવહારો ઠપ થતા તાળા મારવાની આવી વધારવા ઇલેક્ટ્રોનિક શોરૂમ પણ શરૂ કર્યો અને બંધ પણ કરી દીધો સ્થિતિ એટલી હદે વિકટ છે કે કર્મચારીઓનો પગાર પણ થયો નથી પીએફ ના રૂપિયા પણ બારોબાર ઉપડી ગયા છે મેનેજમેન્ટ ના કારણે હવે લોકો ના રૂપિયા અટવાયેલા છે મંડળીમાં થયેલી ગેરરીતિઓને લઈ ચેરમેન સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ

ચોક્કસથી સીધા જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં આજ રોજ બપોર બાદ જે વાતાવરણમાં પલટો આવ્યો છે તે પ્રમાણે બહુચરાજીના કેટલાક વિસ્તારમાં હાલ કમોસમી વરસાદ વરસ્યો છે કેટલાક વિસ્તારમાં અચાનક જ જે કરા સાથે જે વરસાદ હોય છે તે જોવા મળી રહ્યો છે બપોર બાદ આજે વાતાવરણમાં પલટો આવ્યો છે તેના કારણે જે કરા સાથે જે વરસાદ હોય છે તે જોવા મળી રહ્યો છે ભારે પવન પડવાના કારણે હાલ ખાસ કરીને જે ખેડૂતો હોય છે જેમને ઉનાળુ પાક ની વાવણી કરી હોય છે તેવા ખેડૂતો ખાસ ચિંતિત બન્યા છે કેમ કે જે કરા સાથે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ચોક્કસથી જે તેમનો પાક છે તેને નુકસાન થવાની ભીતિ હાલ જોવા મળી રહી છે જી અને કેદન જે રીતે પરિસ્થિતિ છે ખેડૂતોને કયા કયા પાકમાં નુકસાન થઈ શકે તેવું લાગી રહ્યું છે હાલમાં ચોક્કસ સીધા જણાવી દઉં કે મહેસાણા જિલ્લાની ખાસ વાત કરવા તો મહેસાણા જિલ્લામાં ઉનાળુ

વિસ્તારો કે કમોસમી વરસાદને કારણે લોકો પણ ચિંતિત છે ત્રીજા દિવસે માવઠું થયું છે રથનાલમાં કરા સાથે કમોસમી વરસાદ થયો છે ભારે પવન સાથે કરાનો વરસાદ માધાપર કોટડા નાડાપા ધાણે સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા

જે અંજાર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે કરા સાથે વરસાદ વરસ્યો હતો તો ભુજ તાલુકાના પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કડા સાથે વરસાદ વરસ્યો હતો અંજારની જો વાત કરીએ તો અંજારના રતનાલમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ ભુજ તાલુકાના જે ખાવડા આવેલું છે ત્યાં પણ કરા સાથે છે તે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ અંજાર તાલુકાની જો વાત કરીએ તો અંજાર તાલુકામાં ખેડૂત તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે કેરીના મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે તો કેરીના પાકને નુકસાની થાય તેવા તેથી ખેડૂતોની જે ચિંતા છે

અંજાર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારોમાં જે કચ્છની કેસર ની જો વાત કરીએ તો તે મોડી આવતી હોય છે કેસર કેરી ત્યારે હાલ જે રીતે કચ્છની કેસર કેરી મોડી આવતી હોય છે ત્યારે ખેડૂતોને ભારે ચિંતા છે કે જો હજુ પણ કમોસમી વરસાદ આવશે તો ભારે નુકસાન જશે કેસર માંથી

શહેરની મુખ્ય બજારમાં જ રખડતા ઢોર આતંક મચાવી રહ્યા છે બપોરના સમયે આંખલાનું એક ટોળું પાર્કિંગમાં ઘુસી ગયું અને બાખડવાનું શરૂ કરી દીધું આંખલાએ સામસામે બગડાટી બોલાવતા પાર્કિંગમાં પડેલા વાહનોને નુકસાન પહોંચ્યું આખા શહેરમાં રખડતા ઢોરના વધતા ત્રાસથી મુક્તિ અપાવવા સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે રાજકોટમાં ફૂડ વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે મવડી ચોકડી નજીક આવેલી શિવમ દાવેલી નામની દુકાનમાંથી પાંચ કિલો વાસી દાબેલી મળી આવી જેનો સ્થળ પર જ નાશ કરી નોટિસ ફટકારી બિગ બાઇટ કિચનમાંથી ચાર કિલો વાસી બેકરી પ્રોડક્ટ મળતા તેનો પણ સ્થળ પર નિકાલ કરી ખુલાસો માંગવામાં આવ્યો આ તરફ નાના મહવા રોડ પર મેંગો ચીલી રેસ્ટોરન્ટમાંથી છ કિલો જેટલો વાસી ખોરાક મળી આવ્યો મવડીમાં રાધેશ્યામ ડેરીમાંથી લીધેલા દૂધના નમૂના પણ ફેલ થયા છે